जय श्री कृष्ण मित्रों, मारू गुजराती किचन में आपनो खूब खूब स्वागत छे। फ्रेंड्स, आजे दिवाळी स्पेशियल में आपणे बनावीशुं फरसी पूरी, पण कंईक अलग अंदाज थी। बधाने खूब ज भावशे अने वारंवार घर में बनती थई जशे एनी 100% नी गेरंटी हूँ आपू छू। आ एक कप मेंदो मैं लीधो छे, एमां हूँ थोड़ू एवं निमक नाखू छू अने आ शुद्ध घी छे ए एक टेबल स्पून जेटलू नाखू छू अने बीजो हूँ ओइल नाखीश मोयण माटे। मुठ्ठी पड़तू मोयण आपणे एड करवानुं रहेशे। एक टेबल स्पून जेटलू हूँ ओइल एड करीश, एटले एक टेबल स्पून घी अने एक टेबल स्पून ओइल नुं मोयण आपी दईशु। अने फ्रेंड्स, घी नाखवू जरूरी छे, एनाथी खूब ज सरस फरसी एवी आपणी पूरी तैयार थशे। अने आजे आपणे आचारी फ्लेवरनी पूरी तैयार करीशु। जुओ, आवुं एकदम मुठ्ठी पड़तू मोयण एड करवानुं छे। हवे एमां आपणे थोड़ू एवुं पाणी एड करी अने कणक तैयार करी लईशुं। तो एना माटे मैं अत्यारे हाफ कप जेटलू पाणी लीधेलू छे, परंतु आमां खास ध्यान राखवानुं छे वधारे पाणी नहीं जाय, एक थी बे टेबल स्पून जेटलू ज जशे, એટલે સંભાળીને પાણી નાખવાનું। અને કણક આપણે રોટલીથી સહેજ જ કઠણ, પરોઠાથી સહેજ નરમ એવી આપણે રાખીશું અને 10 મિનિટ સાથે સાથે રેસ્ટ પણ આપી દઈશું। જુઓ, આ આપણી કણક તૈયાર થઈ ગઈ છે, તો એને ઢાંકી અને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું। મારે 2 ટેબલ સ્પૂન જેટલું જ પાણી कणक बांधवामां गयुं छे अने साथे आपने मसालो पण बतावी दऊं। एक वखत पहेला कणकने ढाकी दऊं। जुओ, आमां मैं चाट मसालो लीधेलो छे, आ अर्धी चमची जेवो मेथीओ मसालो छे अने आ एक चमची जेवो जे खट्टा अथाणानो मसालो आवे छे ए छे। आ ત્રણેયને હું મિક્સ કરી અને રાખી દઉં છું। आनो उपयोग करी अने आपणे फरसी एक पूरी एटले के आचारी पूरी आपणे बनावीशुं। जुओ, आ 10 मिनिट रेस्ट आपीने आपणी कणक तैयार छे। तो हवे आमांथी आपणे एक सरखा एवा लूवा करी लईशुं। તો અત્યારે મેં આ 6 લુવા કર્યા છે, એ ખાસ જોવાનું 6 કે 8 લુવા કરો તો પૂરી સરસ બનશે, એટલે 3-3 લુવાનો સેટ થઈ જશે, એટલે મેં અહીંયા 6 લુવા કર્યા છે। તો હવે એમાંથી હું એક આ લુવું લઈ લઉં છું અને એને મેંદામાં રગદોળી અને વણી લઉં છું। એકદમ પાતળી એવી રોટલી આપણે વણવાની છે, જરૂર પડે તો મેંદો લઈ લેવાનો। આવી જ રીતે પહેલા તો આપણે બધી જ રોટલી તૈયાર કરી લઈશું અને એક સરખી સાઈઝની આપણે બધી રોટલી તૈયાર કરવાની રહેશે, એ ખાસ ધ્યાન રાખવાનું। જુઓ, સરસ પાતળી પણ દેખાય છે, એટલી આપણે આ પાતળી રોટલી વણીને તૈયાર કરી દીધી છે। તો હવે હું એને આ પ્લેટમાં નીકાળી લઉં છું અને એની ઉપર આછો એવો મેંદો છાંટી દઉં છું, જસ્ટ ચપટી જેટલો। આવી જ રીતે આપણે બધી જ રોટલી તૈયાર
કરી લઈશું. જુઓ આપણી બધી જ રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આ રોટલી ઉપર આપણે સરસ થીન તેલ લગાવી દઈશું અને કિનારી ઉપર ખાસ લગાવીશું. તેલ વ્યવસ્થિત લગાવવાનું છે જેથી કરીને પડ બધા એના છૂટા પડે. આ એક રોટલી ઉપર આપણે લગાવી દીધું. હવે એના ઉપર આછો આછો મેંદો છાંટી દઈશું અને એના ઉપર આ બનાવેલો મસાલો છાંટીશું. ફ્રેન્ડ્સ, સાચું માનજો, આ પૂરી ખૂબ જ સરસ સ્વાદમાં બનશે, એટલે આપના ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે એની ઉપર હું આ બીજી રોટલી મૂકી દઉં છું. જુઓ, નીચેની રોટલી થોડી મોટી છે અને વચ્ચેની રોટલી થોડી નાની એવી લીધેલી છે, જેથી કરીને આપણે જ્યારે એનો રોલ કરીએ ત્યારે તકલીફ ના પડે અને સરસ એવો ટાઈટ રોલ તૈયાર થશે. ફરીથી મેંદો છાંટી દઈશું, ફરીથી આ મસાલો છાંટી દઈશું અને એના ઉપર આપણે ફરીથી એક રોટલી મૂકી દઈશું. આવી રીતે ત્રણ રોટલીનો સેટ બનાવવાનો છે, એટલા માટે આપણે છ રોટલી બનાવી છે. હવે આનો ટાઈટ રોલ વાળવાનો છે. તમને જ્યાંથી ગમે ત્યાંથી પણ ટાઈટ રોલ વાળીશું. સહેજ દબાવતા જઈશું અને રોલ વાળતા જઈશું. એક ખાસ ધ્યાન રાખવાનું છે, જુઓ આપણો રોલ વળાઈ અને સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો આપણે એને બે થી ત્રણ વખત આવી રીતે કરી લઈશું જેથી કરીને કિનારીઓ સરખી ચોંટી જાય. તો આ એક રોલ આપણો તૈયાર થઈ ગયો છે. હવે એને હું આવી રીતે કાપી લઉં છું. આપણને જે સાઈઝની પૂરી જોતી હોય એ સાઈઝની આપણે કાપી લઈશું. તો હું આવી રીતે લુઆ કાપી લઉં છું. અને આ લુઆને હું આ બાઉલમાં નીકાળી લઈશ. અત્યારે એવી જ રીતે આપણે આ બીજી રોટલીના પણ લુઆ પાડી લઈશું પહેલા. અને સાથે જ હું અહીંયા ગેસને ધીમો ધીમો ચાલુ કરી દઉં છું જેથી કરીને તેલ પણ આપણું ગરમ થતું રહે. અને આવી રીતે આપણે આના પણ લુઆ પાડી લઈશું. બધા જ લુઆ સરસ રીતે કપાઈને રેડી થઈ ગયા છે. હવે હું ગેસની ફ્લેમ થોડી એવી વધારું છું અને પાટલીને સાફ કરી લઉં. હવે ફ્રેન્ડ્સ, ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે આ પૂરી છે, આ લુઓ છે, એને આપણે આવી રીતે રાખવાનો છે અને હળવા હાથે એને પ્રેસ કરવાનું છે.
आप જોઈ શકો છો અને પછી એને એકદમ હળવા હાથે વણવાનું છે। તમને જે શેપ ગમે એવી રીતે વણી શકો છો। જુઓ વધારે નથી વણવાની, થોડી થિક જ રાખવાની છે। તો આવી રીતે આપણે બધી પૂરી વણી લઈશું। જુઓ હવે એક વખત આપણે ચેક કરી લઈએ, આપણું ઓઇલ પણ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે એમાં આપણે પૂરી નાખતા જઈશું અને તળતા જઈશું, અને સાથે જ આ પૂરીને આપણે રાખી નથી મૂકવાની, એટલે સાથે સાથે જ વણતા જઈશું। આ પૂરીને આપણે મીડિયમ તાપે જ શેકવાની છે, એ ખાસ જોવાનું રહેશે। હવે જુઓ હું આપને બતાવું, આ પડ પણ ખુલવા માંડ્યા છે, આપ જોઈ શકો છો। તો આ સ્ટેજ ઉપર થોડું એવું સરસ તળાય પછી હું કોઈ પણ ચમચી છે, તવેથો છે, એને સહેજ આમ દબાવી અને બધી પૂરીમાં એક વખત જારાથી ઊંચી કરી લઈશ, જેથી કરીને બધા પડ સરસ છૂટા પડી જાય। આવી રીતે કરવાથી આપણે જે મેંદો અને ઘીનું મિશ્રણ બનાવીને લગાવીએ છીએ પેસ્ટ, એ પણ લગાવવાની જરૂર નથી પડતી। જુઓ સરસ પડ ફૂલે છે, હું એક વખત આપને બતાવી દઉં, અને સુગંધ તો ખૂબ જ સરસ અત્યારે આવી રહી છે। તો આને ધીમા તાપે આપણે આવી જ રીતે તળતા જઈશું, અને સાથે સાથે આ બીજી પૂરી જે છે એને પ્રેસ કરી અને વણતા પણ જઈશું। જુઓ આપણે આ એક વખતની બધી પૂરી તળી લીધી છે, ને પડ પણ સરસ એવા ખુલ્યા છે, ક્રિસ્પી તો થશે જ। હવે ફરીથી હું આ બીજી બધી પૂરી મૂકું છું અને એ જ રીતે આપણે તળી લઈશું, જેમ મેં બતાવ્યું એમ કે થોડી એવી દબાવી અને તળી લઈશું। જુઓ સરસ રીતે તરત ઉપર પણ આવી જાય છે। તો હવે આપણે ધીમેથી એને દબાવીશું, એક એકને દબાવતા જઈશું અને સહેજ ઊંચી કરી દઈશું। આવી રીતે આને હું દબાવું છું વચ્ચેથી, અને આને સહેજ આપણે ઊંચી કરી દઈશું। તો બધી પૂરી આપણે તળી લઈએ। જુઓ આ આપણી બધી જ પૂરી તૈયાર થઈ ગઈ છે, એની ઉપર મેં આછો આછો મસાલો પણ છાંટી દીધો છે। તો હવે આને આપણે સર્વ કરીશું। એક કપમાંથી આપણી 18-20 નંગ પૂરી તૈયાર થઈ છે। જુઓ એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી પૂરી તૈયાર થઈ છે, આપ જોઈ શકો છો, અને પડ પણ સરસ રીતે ખુલ્યા છે બધી જ પૂરીના। તો તૈયાર છે આપણી આ અચારી પૂરી। હું તમને એક ભાંગીને પણ બતાવું છું, જોઈ શકો છો ખૂબ જ સરસ બને છે। ફ્રેન્ડ્સ તમને મારી આ અચારી પૂરીની રેસીપી ગમી હોય
तो मारी चेनल ने लाइक करजो, सब्सक्राइब करजो, अने अपना मित्रों साथे पण शेर करजो। आभार मित्रों।